હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગરૂલ વાણાઈ માતાના મંદિર ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ. પ્રાંતિજના પોગલું ખાતે આવેલ શ્રી વારાહી માતાજી મંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી, જેમાં મંદિરના મહંત સુનિલદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આવી શિબિર દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને કાયદો શું છે તે સમજવો જોઈએ અને અમલ કરવો જોઈએ અને કાયદાનો ઉપયોગ પણ સમજીને કરવો જોઈએ તેવી ઉપસ્થિત લોકોને રજૂઆત કરી હતી. તો ગ્રાહક હિત સુરક્ષા મંડળના પ્રમુખ અને તાલુકા કાનૂની સેવા સમિતિના પેરોલીગલ કાર્યકર નટુભાઈ બારોટે તાલુકા કાનૂની સેવા સમિતિ શું છે તથા તેના દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો ચાલુ રહેલ છે તે તથા મહિલા અને બાળ વિકાસની યોજનાઓ અને કાયદાઓ અંગે ટૂંકમાં વિગતો સમજાવી હતી. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડુમિયાની રાજકોટ BRS MRS કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અનુજભાઈ પટેલ અને ભીખુસી મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. જીર રાવલ, JDS TV, પ્રાંતિજ.